મજામાં મિત્રો, આપણી ઈચ્છા તો એવી છે કે કોઈ પણ પરીક્ષા એની અંદર મેથ્સ અને રીઝનિંગમાં માર્ક્સ કટ ન થવા જોઈએ, સાથે સાથે સ્પીડ પણ થવી જોઈએ. અને મિત્રો, એ તો પ્રેક્ટિસનો વિષય તો છે જ, તો પ્રેક્ટિસ માટે મેં ઘણા બધા સમ મૂક્યા છે અને હજુ પણ મૂકતો રહીશ. કારણ કે એકને એક દાખલો કદાચ બીજી વાર આવે એની અંદર તમારા 2 મહિના વયા ગયા હોય તો પણ પાછો સ્પીડ તો આવવી જોઈએ અને પાછું યાદ આવે છે કે નહીં. ધારો કે ભૂલાઈ ગયું તો વળી પાછું યાદ આવી જાય અને તમે કામ કરી શકો. તો મિત્રો, આવો હેતુ અને તમે જાણો છો કે આપણી ચેનલની અંદર કેટલા બધા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે, તો આપણી ઈચ્છા ખરી કે તમે લોકો નિયમિત કામ કરો, જાજુ કામ કરો અને પાસ પણ થઈ જાઓ. અને યસ, પછી જાણ કરો તો બધા પરિવારના મિત્રો રાજી થશે. મિત્રો, વિશેષ માટે આપણે જોઈન વિડીયો પણ છે, જોઈન માટે એક્સ્ટ્રા પણ વિડીયો મૂકી રહ્યા છીએ, પણ સાથે સાથે અન્ય લોકોને પણ હેલ્પ તો કરવાનો હેતુ છે જ. તો મિત્રો, આ વાત એવી જ છે કે 1,32,434 એવી કઈ સંખ્યા ઉમેરીએ કે તે ઉમેર્યા પછી એ સંખ્યાને 639 વડે નિશેષ ભાગી શકાય. મતલબ કે આ ઉમેરવી, આ ઉમેરવી, આ કે આ, એવી કઈક વાત છે. તો મિત્રો, 639 વડે નિશેષ ભાગી શકાય એવી વાત છે. ચલો ટ્રાય કરો, વિડીયો સ્ટોપ કરો, ટ્રાય કરો. ઓકે, ફાઇન. મિત્રો, તમે ટ્રાય કરી હશે અને જવાબ પણ તમારો કદાચ આવી ગયો હશે, પણ તમારે સમય કેટલો લાગ્યો ને એ જોજો. મિત્રો, આપણે જો 2-5 સેકન્ડમાં થઈ જાય ને તો મજા આવી જાય. અને મિત્રો, એવું શક્ય છે, કારણ કે અહીંયા એ લોકો જે રીત હોય એના માર્ક્સ આપતા નથી, સ્પીડના માર્ક્સ છે. કારણ કે પેપર તો પૂરું થવું જોઈએ ને, તો આવો હેતુ છે. તો કેટલાક નવા સમ પણ હોય, જેમ કે આ આખો સમ મેં જ બનાવેલો છે તમારા માટે જ, પણ મેં એની અંદર જે ટ્રીક છે એ તમારા માટે શોધી છે. મે બી કે એવી બીજી જગ્યાએ હશે જ, પણ હા, મને એમ થાય કે મને કંઈક મગજમાં આવે તો હું તમારા માટે કંઈક આવું બનાવું. મને કોઈ સ્ટુડન્ટે પૂછ્યું તો એના અનુસંધાને મને પણ વિચાર્યો કે યસ, આવું પૂછી શકાય. તો વાત આટલી છે કે આવડી મોટી સંખ્યા છે, એમાં વળી આવડી મોટી સંખ્યા વડે ભાગો, 639 પાડો, તમને આવડતો જશે. કોઈને ના આવડતો હોય તો શું કરું? તો મિત્રો, એમાં કંઈ નથી, તમે જરાક આમાં નજર કરવાની કે આ કેવી સંખ્યા છે. યસ યસ યસ, તમે પકડી લીધું છે, બિલકુલ સાચું છે. તમને ખબર છે મિત્રો કે 9 ને, સાંભળજો, 9 ને નિશેષ ભાગી શકાય એના માટે આપણે વિભાજ્યતાની ચાવી જોઈતી, યાદ છે? એ ચાવી એમ કે છે કે દાખલા તરીકે 4, 4, 5, 5 આ સંખ્યા છે, એને નિશેષ 9 વડે ભાગી શકાય કે નહીં એનું ચેકિંગ કરવું હોય તો તમારે શું કરવાનું? આ તમામ અંકોનો સરવાળો કરવાનો. 4 ને 4 8, 8 ને 5 13, 13 ને 5 18. જો 18 ને 9 વડે ભાગી શકાતું હોય, ધેટ મીન્સ ભાગી શકાય. કોઈ કહેશે મને 18 તો આવડતું નથી, તો આનો સરવાળો કરો, 1 ને 8 9, એટલે 9 આવી જ જવાનો છે. તો કહેવાની વાત કે અચ્છા, ચેકિંગ કરું તો કરીએ પણ ખરા, ચલો 9 વડે આપણે ચેકિંગ કરી. તો 9 એકુ 9, 9 2 18, 9 3 27, 9 4 36, 9 5 45, 9 4 36, બરાબર. હવે તમે તરત કહેશો સર અહીંયા 8 આવશે, હવે શું થશે? તો અહીંયા 5, તો વળી પાછા 90 90 81, બરાબર. તો વળી પાછા અહીંયા 4, પછી આ 5, 9 5 45, મતલબ કે અહીંયા 0 આવી ગયો, હા કે ના? તો ધેટ મીન્સ કે આપણે શ્યોર છીએ, એટલે આ આપણે જે વિભાજ્યતાની ચાવી આપણે જાણીએ છીએ એનો કંઈક ઉપયોગ કરવાની ઈચ્છા છે. મિત્રો, હું જ્યારે એમ કહું કે કોઈ એક સંખ્યા છે એને 639 વડે નિશેષ ભાગી શકાય છે, પણ તમે જુઓ આ 6 ને 3 9 ને 9 18, અને 18 એટલે 1 ને 8 9, એટલે કે આખી આખી સંખ્યા, કોઈ એક સંખ્યા, મને ખબર નથી, ધારો કે એક્સ ગુણ્યા 9 એવું લખી શકાય કે નહીં? તમે કહેશો હા. બીજું, આખી આખી જે સંખ્યા હશે એને 9 વડે તો નિશેષ ભાગી શકાય ને? 9 વડે નિશેષ ભાગી શકાય ને આના વડે ભાગી શકાય, એટલે આમાં આપણે પડતા જ નથી, પણ આની તો ખબર છે કે નહીં? તો હવે બીજી વાત કે આપણે શું કરવાનું છે, તો કે આ સંખ્યાની વાત નથી, પાછી એમાં ઉમેરવાની વાત છે, તો કઈ વાંધો નહીં, આપણે એ જ કરશું કે ચાલો 1 ને 3 4, 4 ને 2 6, 6 ને 4 10, 3 10 ને 3 13, 13 ને 4 17. હવે 17માં ધારો કે તમને એમ થાય કે ના ના, આપણે આ 17 યાદ નથી રાખવી, તો પાછો એનો તમે સરવાળો કરી શકો છો. 1 ને 7 8, તો 8 ને 2 બનાવી અને આગળ વધો. ચાલો 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 1 17, નહીં 17 એટલે 9 ને ભાગી નહીં શકાય, હા કે ના? લાગ્યું. ચાલો 8 ને 4 12, 12 ને 6 18, 18 ને 1 19, જવા દઉં. આમ તો છે ને છેલ્લે જશે, કારણ કે જનરલી લોકો આવું જ પૂછે. 8 ને 4 12, 12 ને 0 12, 12 ને 4 16, 16 નહીં, જવા દઉં. ચાલો 8 ને 4 12, 12 ને 7 19, 19 ને 8, મિત્રો સમજાઈ રહ્યું છે? તો 19 ને 8 કેટલા થશે? 27, 27 એટલે 2 ને 7 9, અથવા તો 27 9 3 27, હા કે ના? ફાઇનલ થઈ ગયું. તો મિત્રો, આવું જ્યારે પૂછાય ત્યારે તમને 100% હવે આવડી જશે. બેઝિક વસ્તુ પકડવાની કોશિશ કરવાની,
કોઈ નહીં તો આ તમે એટલા બધા લાંબા થઈ જાવ કે આટલું કેવી રીતે દાખલો ગણો. તો મિત્રો કહેવાની વાત એ કે આવી બધી શોર્ટકટ આપણે શીખતા જ જઈએ, શીખતા જ જઈએ, શીખતા જ જઈએ તો યસ તમે માસ્ટર બની જશો. ચાલો હજી આવો જ એક્ઝામ આપું છું, હવે તમારે જાતે ગણવાનું છે અને કહેવાનું છે કે કેટલો જવાબ આવે છે અને કેટલી સેકન્ડમાં તમે જવાબ આપ્યો છે, કેટલી મિનિટમાં તમે જવાબ આપ્યો છે. આર યુ રેડી? ચલો આપી દઉં. યસ મિત્રો તમારા સામે આ ઉદાહરણ રેડી છે. 342,101 અને એમાં એવી કઈ સંખ્યા ઉમેરી કે તે ઉમેર્યા પછી એ સંખ્યાને 108 વડે નિશેષ ભાગી શકાય. ચાલો ફટાફટ જવાબ આપો. મને ખાતરી છે કે આ વખતે તમે જવાબ ઝડપથી આપશો, સાચો આપશો અને તમારો સમય પણ ઓછો લાગશે. ટ્રાય કરો. યસ મિત્રો તમે બિલકુલ સાચા છો, તમે વાત પકડી લીધી. સર આ 108 એટલે ઈ જ થયું, 1 વત્તા 0 વત્તા 8 એટલે કે 9 વડે નિશેષ ભાગી શકાય, હા કે ના? તો બિલકુલ સાચું છે, 12 ગુણ્યા 9 એટલે કે તમને ખબર છે કે 342,101 ને જો તમે 100 એટલે આને તો નથી હજી કંઈક વત્તા કરવાના છે, પણ 108 વડે ભાગી શકાતા હોય એનો અર્થ કે 9, 9 એકુ 9, 9 દુ 18 એટલે કે 12 નવા એટલે કે આ 9 વડે પણ નિશેષ ભાગી શકાતા હશે. અને 9 માટેનો નિયમ જાણી જ છે. યસ સરવાળો કરો, 3 ને 4, 7, 7 ને 2, 9 કાઢો એ કાઢી શકાયો. મિત્રો ફરીથી 9 એક વખત આવે ઉડાડી નાખો તો એ હાલે, 10 આવે ને એકડો લઈ લ્યો તોય ચાલે, એટલે આ તો જવા જ દો. તો 1 0 વત્તા 1 એટલે 2, 2 ને મગજમાં રાખો અને હવે નવડો કરો છે. ચાલો 2 ને 1, 3 ને 2, 5 ને 1, 6 જવા દો, 2 ને 3, 5, 5 ને 6 ને 2, 8 જવા દો, 2 ને 4, 6, 6 ને 3, 9. યસ આમાં જુઓ 2 ને 2, 4. ઓકે ઓકે ઓકે, તો આપણી એક જગ્યાએ ભૂલ રહી ગઈ છે. કારણ શું છે? કારણ એ છે કે અહીંયા એક જ સેકન્ડ. જી હા મિત્રો, અહીંયા પણ દાખલા તરીકે આવી શકે છે, તો અહીંયા આપણે સોરી ધારો કે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો તમે આ લઈ શકો છો, બરાબર? તો અહીંયા આપણે 105 લઈ લઈ છે. તો આટલી વાત છે મિત્રો. પણ બીજી પણ એકાની અંદર વાત છુપાયેલી છે. એ શું છે? તો એ છે કે તમે લોકો અહીંયા 2, 5 ને 1, 6 અને 6 ને 2, 8 સોરી 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 હા બસ, તો તમારે વાંધો નહીં આવે, આ નહીં આવે. તો વાત આટલી છે કે આનો જવાબ આવશે 43. તો મિત્રો મજા આવી? તો આ તો પ્રિન્ટિંગ મિસ્ટેક હતી એટલે તમારા માર્ક્સ મળી જશે, પણ આવું પૂછાય કે જેની અંદર અનુસંધાન આવવું જોઈએ અને ધારો કે આવું 2 આવતું હોય તો તમારે શું કરવું પડે? યસ તમારે સરવાળો કરવો પડે, મતલબ કે તમારે 205 તમારે ઉમેરવા પણ પડે અને પછી તમારે ચેકિંગ પણ કરવું પડે. પણ મને ખાતરી છે મિત્રો કે તમે લોકો પછી તમે આનો ઉપયોગ કરી શકો 12નો, બરાબર ને? તો 12 એટલે શું? તો કે 4 વડે, તો છેલ્લી સંખ્યા, બરાબર છેલ્લી સંખ્યા છે એ ભાગી શકાય કે કેમ, એટલે તમે ત્યાં જ કહી શકો આ 0 6 થઈ જાય, તો 0 6 છે એ તમે ભાગી નહીં શકો. તો એવું બંધન અનુસંધાન પકડીને પણ તમે ચાલી શકો છો. તો ઇઝ ઇટ ઓકે? અમુક લોકોને મિત્રો સમજાણો ન હોય તો આપણે અહીં 205ના આધારે, કારણ કે અહીંયા 2 જવાબ દેખાઈ રહ્યા છે, તો એક વખત અમસ્તુ ખાલી કરી લે કે જેથી કરીને ખ્યાલ આવે કે આવો દાખલો થોડોક હાર્ડ ગણાય, એમ કે તમને 2 જવાબ મળ્યા એટલે આ અથવા 43 માટે આપણે કંઈ બહુ વિચારતા નથી. આના માટે વિચારી લઈ કે 205, બરાબર 205 છે, ત્યારે તમારે શું થશે? તો 0 6 3 વગેરે. તો તમને ખબર છે 12 એટલે શું? તો કે 3 ગુણ્યા 4, હા કે ના? તો 4 વડે માટેનો નિયમ શું છે? 4 વડેનો નિયમ એ છે કે તમારા છેલ્લા 2 અંક એ 4 વડે નિશેષ ભાગી શકાવા જોઈએ, એટલે કે નહીં આવે. ધારો કે હવે તમે કહેશો આનું ચેકિંગ કરો, તો જુઓ જો 101માં આપણે 43 ઉમેરી તો 144. યસ તો આ સાચું છે. તો મિત્રો આ જે 12 હતા એ 3 ગુણ્યા 4 ગુણ્યા 9 એમ કરીને 108 થાય છે, તો એ 4નો પણ આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ. તો કહેવાની વાત એ છે મિત્રો કે વિભાજ્યતાની ચાવી એનો ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે એ મેં તમારી સામે મૂક્યો. મજા આવી? જોઈએ હજી કંઈક નવું પણ કંઈક કેવું પૂછી શકાય. મિત્રો આસામની અંદર તમે જોશો કે આવું પણ પૂછાય છે, વારંવાર પૂછાય છે કે કોઈ એક સંખ્યાને 72 વડે ભાગવાથી 47 શેષ મળે છે, તો 9 વડે ભાગવાથી કેટલી શેષ મળે? મિત્રો આમાં પણ લોકો ગભરાઈ જાય છે. તમને ખબર છે કે કોઈ એક સંખ્યા છે, કોઈ એક સંખ્યા તો આપણે આપી નથી, પણ તમે એને 72 વડે ભાગો છો તો અહીંયા શેષ છે એ 47 વધે છે, રાઈટ? તો મિત્રો સ્વાભાવિક છે કે આનાથી આ સંખ્યા તો નાની જોવાની છે, પણ 47 શેષ વધે છે અને હવે તમારે 9 વડે ભાગવાનો છે. પણ એક યાદ રાખજો મિત્રો, આ 9 છે ને એ જો 8 9 72 એટલે આને તો ભાગી શકાય થતો જ હશે. તો આવું હોય ને ત્યારે મિત્રો આને ભૂલી જવાનું, સાવ ખાલી આને પકડી લેવાનું કે તમારે સીધે સીધા 47 ને 9 વડે ભાગવાના અને જે શેષ આવે નહીં જવાબ,
જોજે 9 50 45 શેષ શું વધી 2 ઈ જ એનો જવાબ મજા આવી મિત્રો તો આવું કંઈ ફરીથી આમાં કંઈ કરવાનું નથી તમે એક ખાલી ચેકિંગ કરી શકો આને છે ને આનું અનુસંધાન હશે હશે ને હશે એટલે કે આનો આ એક અવયવ હશે ને હશે પણ તમારે અહીં શેષ હોય ને એ શેષનું અનુસંધાન અહીંયા લઈ લેવાનું છે ઇઝ ઇટ ઓકે જો એક ઉદાહરણ આપું છું મિત્રો પ્રશ્ન બરોબર તમારી સામે છે કે કોઈ એક સંખ્યા છે એને 63 વડે ભાગવાની છે 47 શેષ વધે છે અને 7 વડે ભાગવાથી કેટલી શેષ મળે મિત્રો આવડે છે પણ મને એમ લાગે છે આ તમને સોંપી દેવો છે તો તમારું આ હોમવર્ક બની જાય છે મિત્રો ફરીથી સિમ્પલ છે સાવ સિમ્પલ છે આઈ થિંક કે તમે જવાબ લખશો જ અને હા કેટલી સેકન્ડમાં જવાબ આવ્યો છે એ પણ મારે જાણવું છે તો કોમેન્ટ્સમાં અત્યારે તે લખી નાખજો મજા આવે આવા કેટલાય દાખલા પૂછાય છે આવું જ વારંવાર પૂછાય છે હવે આવડી જ જવાનું છે અને હા તમને એમ થાય મારે ડીપમાં જ આવવું છે વધુ શીખવું છે વધુ પ્રેક્ટિસ કરવી છે હજી શોર્ટકટ ગોતવી છે તો અનેક 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 શોર્ટકટ તમારા માટે હું રેડી કરતો જ રહીશ થોડું થોડું હું જોઈન બટનમાં પણ મૂકતો જાઉં છું કારણ કે એ લોકો પણ સપોર્ટમાં છે હા તમે પણ જોઈનમાં આવી જાઓ કારણ કે આમ જોઈએ તો કેટલો બધો ફાયદો થવાનો છે નુકસાન શું કશું નહીં તો મિત્રો વિચારજો જોઈન થઈ જાજો ઓલરેડી આપણે જોઈન તો છીએ પણ વધુ કામ માટે વધુ તૈયારી માટે યસ કાર્યને સપોર્ટ માટે તમારી જાતને સપોર્ટ માટે તમારા સપનાને સપોર્ટ માટે એક કાકરે 3 પક્ષી મારવાના નથી જીવાડવાના છે જી હા મિત્રો જોઈન અચૂક કરજો અને હા આના જવાબની રાહ સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ આવજો